ગુજરાતી મહાજાતિ કે મિની જાતિ કલકત્તાના એક વિરાટ પ્રેક્ષક ગૃહનું નામ છે મહાજાતિ સદન એ નામની પાછળ એક નાની વાત છે સુભાષ બોઝે નેતાજી બન્યા એના પહેલા એની શિલારોપણ વિધિ કરેલી એ મકાનના સંચાલકો ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર પાસે ગયા અને કંઈક સરસ નામ સૂચવવાની વિનંતી કરી ગુરુદેવે કહ્યું કે બંગાળી જાતિ મહાજાતિ છે માટે આ સદનનું નામ મહાજાતિ સદન પાડો અને એ નામ સ્વીકારવામાં આવ્યું ગુજરાતી ભાષી જનતાનો સામાજિક એક્સ લેવામાં આવે તો શું જોવા મળે ગુજરાતીઓ મહાજાતિ છે કે મિની જાતિ છે ગુજરાત અને મહારાષ્ટ્ર છૂટા પડ્યા ત્યારે મહાગુજરાત શબ્દ થોડો સમય ચાલેલો પણ પછી ગુજરાત શબ્દ જ સ્વીકારવામાં આવ્યો ભારતના રાષ્ટ્રમાં એક નાનો ભાગ મહારાષ્ટ્ર છે એમ શાબ્દિક રમૂજ કરી શકાય મહાગુજરાત શબ્દ ગુજરાતી મિજાજને કદાચ રૂચ્યો નહીં પણ ગુજરાતી જાતિને એવી કોઈ નમ્રતાની જરૂર નથી એક મહાજાતિના કયા લક્ષણો હોય છે આપણી ખાસિયતો લાક્ષણિકતાઓ વિશેષતાઓ અને વિશિષ્ટતાઓ કઈ છે આ વિશે કોઈ વ્યવસ્થિત અભ્યાસ થયો નથી આપણી જ જાતિ પર સ્ટેથોસ્કોપ મૂકીને આપણા ધબકારા ગણવા અઘરું કામ નથી પણ જરા અસ્વસ્થ કરી મૂકે એવું કામ જરૂર છે પહેલી મે ઓગણીસો સાહીઠ ને દિવસે ગુજરાત રાજ્યનો જન્મ થયો પહેલી મે ઓગણીસો એસી એ ગુજરાત વીસ વર્ષ પૂરા કરે છે સંવિધાન પ્રમાણે એકવીસ વર્ષ સમાપ્ત થયા બાદ નાગરિક પુખ્ત બને છે અને એને વોટ આપવાનો અધિકાર મળે છે ગુજરાત જ્યારે પુખ્ત વયને ઉંમરે ઉભું છે ત્યારે નિષ્પક્ષ થઈને જરાક ક્રૂર થઈને પણ એ વિચારવું પડશે કે ગુજરાતીઓ કોણ છે શું છે ક્યાં છે કેવા છે ગુજરાતી ભાષી ઘણા રંગોમાં આવે છે ઘણી બોલીઓ બોલે છે પણ ગુજરાતી એક સૂત્રતા એમને બાંધી રાખે છે એ અઠ્ઠાઈ કરે છે મક્કા તરફ મોઢું રાખીને પાંચ વખત નમાઝ પડે છે ચ્યમ ચાણે અને કુરો અને ઓલો શબ્દો વાપરે છે આખા મરચાના ભજીયા અને ભાવનગરી ગાંઠિયા અને ગોળ કેરી ખાય છે તુવરની દાળના તલવી છે ઊંધિયું ખમણ ઢોકળા અને આઈસ્ક્રીમના શોખીન છે નવરાત્રીમાં રાત ભર નવરાતો નાચે છે છાપામાં મૃત્યુ નોંધ પ્રેમથી વાંચે છે કુંડળીમાં મંગળ ન હોય એવી છોકરી શોધીને જ પરણે છે મીઠા તેલમાં વઘારેલું શાક ઝાપટે છે ઉત્તર કે દક્ષિણ ભારતીયની જેમ માત્ર રોટી કે માત્ર ચાવલ ખાતા નથી ભારતના નકશાના મધ્યમાં ગુજરાત છે એટલે ગુજરાતીઓ મધ્યમાર્ગી છે એ રોટલી અને ભાત બંને ખાય છે વિચિત્ર પ્રજા છે ગુજરાતી ટાઈ પહેરીને ફોટા પડાવવાના શોખીન છે અમેરિકા જઈ આવ્યા હોય તો પણ નેશન ટેન્શન અને ફેશન બોલે છે બિલનું પેમેન્ટ આપતા પહેલા થોડું કાપી લીધા વિના એને ચેન પડતું નથી બહુ બર્ડન હોય તો દારૂ પીએ છે પણ માંસ ખાતા નથી સ્ત્રીઓ કદાચ શરાબ પીએ તો પણ સિગારેટ ભાગ્યે જ પીતી હોય છે માથાના વાળથી પૂંછડી સુધી ઘરેણા પહેરે છે કે પછી સ્લીવલેસ હોલ્ટર પહેરીને ડિસ્કોમાં જઈને નાચી નાખે છે સ્વાભાવિક રીતે ગુજરાતી ગરીબ મરતો નથી એ દ્રષ્ટિએ પિતા તરીકે એ વધારે સારો છે નેચરોપેથીનો જિદ્દી છે વાગી જાય એવી રમતો રમતો નથી પણ કુસ્તી કે વેટ લિફ્ટિંગ હિન્દુસ્તાન મુફલિસ સુધી બધાને એક લાઇનમાં બેસાડી શકે છે વીસ પચીસ વર્ષ પહેલા બંગાળીની પાછળ પાગલ હતા આજે અમેરિકા અમેરિકા થઈ રહ્યું છે ઘરમાં સંતાનોને સીલા કે શર્મિલા કે મુકેશ કહીને મોટા સ્વરે બોલાવી શકે છે ઈંડાની કાચલીઓ કાગળમાં લપેટીને સાવધાનીથી કોઈ ન જોતું હોય ત્યારે બારી બહાર ફેંકી દે છે હોટેલમાં જઈને બોનલેસ મટન ખાઈ જાય છે મુંબઈને સ્વચ્છ રાખનાર સુધરાઈના સફાઈ કામદારો લગભગ બધા જ ગુજરાતી છે મુંબઈને ખોરાક આપનારા ઘણા દાણાવાળા ગુજરાતી છે અને મુંબઈની તબિયત ખરાબ થાય તો દવા કરનારા ઘણા ખરા ડોક્ટરો પણ ગુજરાતી છે એકવાર નાટ્યકાર શંભુ મિત્રે મને પ્રશ્ન પૂછ્યો હતો ભારતની જાતિઓમાં સૌથી વધુ દુનિયા ફરેલા ગુજરાતી છે અત્યાધુનિક હોવાના કારણે એમના ઘરમાં વધારે પશ્ચિમી અસર હોવી જોઈએ પણ એમના ઘરોનું ફર્નિચર અને સુશોભનો લગભગ ગુજરાતી જ હોય છે પંજાબી કે બંગાળી હોય તો વધારે વેસ્ટર્નાઇઝ હોય પણ આ ગુજરાતીઓની ખાસ વિરોધિતા તમે કેવી રીતે સમજાવી શકશો હા સ્વભાવની વિરોધીતા ગુજરાતી લાક્ષણિકતા છે બે ગુજરાતી મળે ત્યારે અંગ્રેજીમાં વાત કરે ઉચ્ચારણ ભયાનક હોય પણ ભાષા અંગ્રેજી હોય ગર્વથી કહી પણ દે મને ગુજરાતી આવડતું નથી અમે ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા છીએ પણ એની આંગળીઓના નખની હળદરની પીડાશ નવરાત્રીની રાત્રે નાચતું એનું શરીર એના કપડાની બગલા જેવી સફેદી એના રસોડાના વાસણોનો ચકચકાટ અનુકૂલન અથવા એડજસ્ટમેન્ટની એની ગજબનાક શક્તિ એના વ્યવહારુ ખરાબ અક્ષરો એ ગુજરાતી દેશભરને વેજીટેબલ તેલ અને માખણ ચટાડે છે લાકડાથી તમાકુથી હીરા સુધીનો ડઝનો વસ્તુઓ એમના મોનોપોલી વ્યવસાયો છે કલકત્તા અને કરાંચીમાં ભાડુઆત તરીકે ગુજરાતીને પ્રથમ પસંદ કરવામાં આવે છે કારણ કે એ ટાઈમસર ભાડું આપે છે અને નાની નાની વાતોમાં કચકચ કરતો નથી અને મોટી વાતોમાં ઝગડા કે કોર્ટ કચેરી પણ કરતો નથી એના જેટલું સાફ ઘર બહુ ઓછી પ્રજાઓ રાખે છે ગુજરાતી કંપનીમાં નોકરી કરવાનું અન્ય જાતિના સભ્યોને ગમે છે કારણ કે એ શોષક પ્રકારનો માલિક નથી સામાન્ય રીતે કર્મચારીને તકલીફ હોય તો એના દિલમાં અનુકંપા રહે છે ગુજરાતી ખૂન જમીનદાર કે ચૌધરીનું નથી પણ સમજદાર વેપારીનું છે બે હજાર વર્ષના ઇતિહાસના અનુભવે એને ઘડથુથી માં જ શીખવી દીધું છે કે સત્તા સામે શાણપણ નકામું છે ભારતની બહુ ઓછી પ્રજાઓ પાસે આટલો સુખી મધ્યમ વર્ગ છે ગુજરાતીનો અર્થ કાઢવો અઘરું કામ છે એ પાટીદાર અને બ્રહ્મ ક્ષત્રિય છે એ પારસી અને જૈન છે એ વહોરા અને લોહાણા છે એ ઔદિચ્ય અને ખડાયતા છે મુંબઈમાં સ્થાયી થયા પછી એને ગુજરાતી લેબલ લાગ્યું જો કે હજી પણ એ પરણે છે કે મરે છે ત્યારે ખોજા શિયા દશા સોરઠિયા વણિક કે ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ બાવીસી કે હાલાઈ લોહાણા બની જાય છે એ નર્મદાને ને કિનારેથી આવ્યો છે ચોટીલાની તળેટીમાંથી નીકળ્યો છે એ પંચમહાલથી એસટીમાં બેઠો છે એના ગામના પાદરથી ખારો પાઠ શરૂ થાય છે ખભા પર વચન લઈને ફરનારો છે એના વતનના ઘણા નામો છે જામખંભાળીયા અને કપડવંજ વડનગર અને માંગરોળ મહુવા અને પાટણ આણંદ અને પોરબંદર દમણ અને અમદાવાદ અને અમદાવાદ અને અમદાવાદ માટે જ કરાંચીથી ત્રીસ વર્ષે આવેલો મેમણ પહેલા કુતિયાણા જઈને એના ગામની તૂટેલી મસ્જિદ જોઈ આવે છે જરિયાના કોલસા ક્ષેત્રથી દસ વર્ષે આવેલો કાઠિયાવાડી લીંબડી જઈને એના તળાવ પાસે ઉભો રહી જાય છે શિકાગોથી પાંચ વર્ષે આવેલી મિસિસ પટેલ ચરોતરના હાઇવે પર કાર ઊભી રાખીને ખેતરોની લીલોતરી જોઈને એની આંખો ભીની કરી લે છે ગુજરાત એક નશાનું નામ છે વહેતી ધારાનું નામ છે ધ્યેયના નિશાનનું નામ છે લોહીના રંગનું નામ છે ખોયલા ધબકારાના અહેસાસનું નામ છે આકાશ અને ધૂળ અને પાણીનું નામ છે બહારવાળા તારીફની દ્રષ્ટિએ ગુજરાતને જુએ છે આટલી ઔદ્યોગિક ક્રાંતિ આટલી વિરાટ પ્રગતિ આટલી મહેનત પંજાબ હરિયાણા સિવાય ક્યાંય નથી પણ પંજાબ હરિયાણાને કેન્દ્રનું પીઠબળ અને ધનબળ મળતું રહ્યું છે ગુજરાતી પોતાના પૈસાથી ઊભો થયો છે હિન્દુસ્તાનના જ્યાં દસ વીસ ઘરો છે ત્યાં પણ ગુજરાતી સમાજ સંસ્થાન ઉભું થયું છે કરાંચી કલકત્તા લંડન ન્યુયોર્ક જેવા સ્થાનોએ ગુજરાતી પત્રિકાઓ નિયમિત નીકળતી રહે છે આપણે રાષ્ટ્રવાદી છીએ નાની પ્રાંતીય મનોવૃત્તિવાળા નથી અને એ વસ્તુએ એક નવી સ્થિતિ પેદા કરી છે આપણા નિષ્ઠ અને અનુભવી પત્રકાર વાસુદેવ મહેતાએ આ વિશે અભિયાન શરૂ કર્યું છે જે હોશમાં લાવી દે એવું છે આઈએ એસ આઈપીએસ ઊંચી સરકારી નોકરીઓમાં ગુજરાતી નથી અથવા નહીં વચ્ચે માત્ર ત્રણ વર્ષથી ગુજરાતમાં આવેલો પરપ્રાંતિય કેમ છો શું છે બોલી શકતો હોય એને કાનૂનની દ્રષ્ટિએ ગુજરાતી ગણવામાં આવે છે મહારાષ્ટ્રમાં દસ વર્ષનો નિયમ છે બંગાળમાં તો માણસ જિંદગીભર નોન બેંગોલી કે અબંગાલી રહે છે મિલિટરીમાં ગુજરાતી નથી બંગાળની હલ્દીયા રિફાઇનરીમાં નેવું ટકા બંગાળી છે આસામ પોતાના અધિકારો માટે સળગી રહ્યું છે પણ વડોદરાની રિફાઇનરીમાં નીચા દરજ્જાની નોકરી માટે પણ ગુજરાતીનો આગ્રહ નથી નોકરી મેળવી લીધા પછી ત્રણ વર્ષ ગુજરાતમાં રહ્યો હોય એને પણ ગુજરાતી ગણી લેવામાં આવે છે ઓગણીસો થી ઓગણીસો સુધીમાં વડોદરા રિફાઈનરીમાં એક પણ ગુજરાતી ઉચ્ચ અધિકારી બન્યો નથી ગ્રેડ ત્રણ અને ગ્રેડ ચાર માટે પણ બિન ગુજરાતીઓ છે નવા અધિકારીઓમાં બંગાળી ભરાતા જાય છે એમ વ્યાપક ફરિયાદ છે ઓએનજીસી રિફાઈનરી કેન્દ્રના ખાતા બધે જ ગુજરાતીને સરાસર અન્યાય થાય છે અને રાજનેતાઓ તથા મજૂર નેતાઓ નાહિમત અને કાયર છે એટલે કંઈ બોલવા માંગતા નથી ગુજરાતના છેલ્લા નેતા સરદાર હતા હવે ખાદીધારી હવાલદારો આવી ગયા છે સરદારે સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછી રાજસ્થાનનું આબુ પણ ગુજરાતમાં મેળવી દીધું હતું આજે બોમ્બે હાઈના ગેસની પાઇપલાઇનનું ભૂમિબિંદુ મહારાષ્ટ્રના નવાપુરને બદલે ગુજરાતના જ ઉભરાટમાં નાખવાનો કેસ સાચો હોવા છતાં નેતાઓની રોકકડ કાલાવાલા વિનંતીની કેન્દ્રને પડી નથી કારણ કે એ જાણે છે કે ગુજરાતી નેતાગીરી પાણી વગરની છે કેન્દ્ર તરફથી ગુજરાતને થતો અન્યાય જગજાહેર છે પછી એ ટાટાનો ફર્ટિલાઇઝર પ્રોજેક્ટ હોય કે કચ્છનો વિકાસ હોય નર્મદા યોજના હોય કે દૈવી કોપ માટેની આર્થિક સહાય હોય ગુજરાતની પ્રજા લેખક સમરસેટ મોમે કહેલા વાક્યને જરા ગોઠવીને કહીએ તો ફર્સ્ટ ક્લાસ છે પણ લીડરો થર્ડ ક્લાસ છે એ બંને હાથ જોડીને ધોતિયા ફરફરાવતા ઉભા રહી જાય છે ગુજરાતની તકલીફ છે ગુજરાત પાસે માત્ર શુદ્ધ નેતાઓ છે ગુજરાતને એક બાલ ઠાકરેની જરૂર છે રજની પટેલ જેવા એક મુખ્યમંત્રીની જરૂર છે ગાંધીવાદી જૂની પેઢી ગાંધીનું નામ ચરી ખાય એ ઓગણીસો એસી ના યુગમાં ચાલે નહીં સમય બદલાઈ ગયો છે સંદર્ભ બદલાઈ ગયો છે ઉમાશંકર જોશી ઉપકુલપતિ બન્યા પછી ગુજરાતી સ્નાતક માટે અંગ્રેજીના દરવાજા બંધ થયા પૂરું ભારત એને માટે ફોરેન બની ગયું સામાન્ય ક્લાર્કની ત્રણસો રૂપિયાની નોકરી ભારતમાં ક્યાંય કરવા માટે પણ ગુજરાતી યુવાન અસમર્થ બની ગયો અંગ્રેજી બંધ કર્યા પછી ગુજરાતી યુવા પેઢીનો ધીમો આપઘાત શરૂ થયો જેને માટે વિશ્વવિદ્યાલયોના દ્રષ્ટિહીન અપંગ શિક્ષણ શાસ્ત્રીઓ જવાબદાર છે ગરવી ગુજરાત ક્યારેક ગરીબી ગુજરાત બની જાય છે બત્રીસ લક્ષણાનો ભોગ લેવાની એને મજા આવે છે ગાંધી ઓગણીસો ગુજરાત છોડી ગયા કન્યાલાલ મુનશી જેવી મહાન વિભૂતિને ગુજરાતની કોઈ યુનિવર્સિટીએ ડોક્ટરેટ પણ આપી નથી મુનશી બંગાળમાં હોત તો એમને ટાગોર બનાવ્યા હોત જિન્નાહનું એક ગુજરાતી તરીકે ગુજરાતમાં નામો નિશાન નથી હમણાં ભારતીય ક્રાંતિકારીઓના પિતામહા અને દેશના પ્રથમ વિપ્લાવક શ્યામજી કૃષ્ણ વર્માની પચાસમી પુણ્યતિથી ગઈ પણ ગુજરાતમાં કેટલી મીટીંગો ભરાઈ ગુજરાતી દયાનંદ સરસ્વતીને ઉત્તર ભારત અને પંજાબે દેવતા બનાવી દીધા ગુજરાતને ખબર પણ નથી પ્રેમચંદ રાયચંદે મુંબઈના સર્જનમાં આવો સંગીન ફાળો આપ્યો ગુજરાત બે ખબર છે રણજીના નામનું ક્રિકેટ સ્ટેડિયમ કલકત્તામાં છે ગુજરાતે શું કર્યું પોણા બસો વર્ષ સુધી અંગ્રેજ ગવર્નરો નિમાતા રહ્યા હતા પહેલા હિન્દી ગવર્નર ઓરિસ્સા માટે નિમાયા સર ચંદુલાલ ત્રિવેદી આઝાદી પહેલા ઊંચામાં ઊંચા સ્થાને પહોંચેલા આ ગુજરાતીનો હમણાં દેહાંત થયો જેની ગુજરાતે નોંધ પણ લીધી નથી મોટરકાર રેસમાં કેનિયાના શેખર મહેતા અને હોકીમાં ન્યુઝીલેન્ડના રમેશ પટેલ વિશ્વના શ્રેષ્ઠની કક્ષાએ છે પણ ગુજરાતને એનું ભાન નથી મેમાણ સર અબ્દુલ રઝાક મોરિશિયસના ઉપપ્રધાન મંત્રી છે કેટલા ગુજરાતી નેતાઓને ખબર છે અને આજે ભારતના પુરા ટેલિવિઝન તંત્રના સર્વોચ્ચ અફસર ડિરેક્ટર જનરલના આસને ગુજરાતી ગીજુભાઈ વ્યાસ બેઠા છે આવતા પચાસ વર્ષ સુધી હવે કોઈ ગુજરાતી એ સ્થાને પહોંચવાનો નથી પણ આપણે આંખો બંધ રાખી છે આ મહાજાતિના લક્ષણો નથી મહાન પ્રજા મફતમાં થતી નથી એણે એના સપૂતોની કદર અને આદર કરવા પડે છે ગર્વથી માથું ઊંચું રાખવું પડે છે ગુજરાતી છાપા સતુભાઈ અને ફતુભાઈથી ભરાયેલા રહે છે ક્યાં ઉદઘાટન કર્યું ક્યાં શું સલાહ આપી નાક વગરના દિમાગ વગરના જાડી ગરદનો અને ફૂલેલા પગવાળા નેતાઓની પાટલી બદલું દગાબાજીના સમાચારોમાં પ્રજાને વધારે રસ છે આપણે શું શા પૈસા ચાર વાળી નમાલા નેતાઓની પાછળ પાછળ ફરનારી પ્રજા છીએ એક યુવા મિત્રે કહ્યું એમ આપણી નેતાગીરીને મોરારજી નામનું ઇન્ફેક્શન લાગી ગયું છે ગુજરાતી નેતાગીરીની જીદ્દી નીતિબાજીથી ગુજરાતને ઘણું સહન કરવું પડ્યું છે ગુજરાતી રાજકારણનું માથું સુવરનું સેક્સ ખચ્ચરની અને આત્મા આંખલાનો છે ગુજરાતની પોતાની લોટરી ટિકિટો નથી પણ રાજસ્થાન કેરાલા પંજાબ ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યો પોતાની ટિકિટો વેચીને ગુજરાતમાંથી લાખો કરોડો રૂપિયા ખેંચી જાય છે જે ગુજરાતની આમ જનતાના છે નોકરીઓમાં નોન ગુજરાતી એમની જાતિઓના માણસોને ખેંચી લાવે છે ગુજરાતને દારૂબંધીનો તો કંઈક નશો જ ચડી ગયો છે દારૂ કરતા દારૂબંધીનો નશો ભયાનક હોય છે આખી દુનિયામાં દારૂબંધી નિષ્ફળ ગઈ છે પણ ગુજરાત ગાંધીનું એકમાત્ર કાયદેસરનું વારસદાર હોય એમ દલીલથી કે તર્કથી પર થઈ ગયું છે અને જુલમ કરીને પણ જનતાને સુખી કર્યા વિના છોડશે નહી દારૂબંધીનું તંત્ર ચલાવવા માટે કરોડોનો ખર્ચ દારૂ કાયદેસર ન વેચાય એટલે સરકારને કમાણીમાં કરોડોનું નુકસાન અને દરેક શરાબ એ દારૂ નથી વિદેશી ટેકનિશિયનોને પણ મદ્યપાનની પરમિટ ન આપવી એ નીતિ માટે કયો શબ્દ વાપરવો એ સમજાતું નથી ગુજરાતને પ્રવાસી પર્યટકો અરબ સહેલાણીઓ ન મળે એ દીવા જેવું સ્પષ્ટ છે કચ્છમાં રજનીશનો આશ્રમ ન જોઈએ દરિયા કિનારાના સરકારી ગેસ્ટ હાઉસોમાં પણ સામે જ તાજી વિપુલ સંખ્યામાં મળતી માછલીઓ ન જ રંધાય ચુનીલાલ મડિયાએ મને એકવાર એમની લાક્ષણિક રીતે કહ્યું હતું કે સૌરાષ્ટ્રની સરકાર બની ત્યારે પ્રાણી બાગના વાઘ સિંહને પણ પર્યુષણના આઠ દિવસ શાકાહારી ખોરાક ખવડાવતા હતા એટલે વાઘ સિંહની તબિયત ખરાબ થઈ ગઈ હતી ગાંધીવાદીઓની અહિંસા વાઘ સિંહને પણ ઠંડા કરી શકે છે ગુજરાતીઓ વ્યવહારુ છે એ હકીકત ભ્રમ હોય એવું લાગે છે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને વર્ષો સુધી કરમુક્તિ અને કન્સેશનની બોટલનું દૂધ પાયું સરકારે કરોડોનું નુકસાન કર્યું પણ હજી બોટલ છોડવી નથી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને બે પગ પર ચાલતા શીખવું જ નથી બહારના નિર્માતાઓ કલાકારો જેમને ગુજરાતીના બે વાક્યો સીધા બોલતા હજી આવડતા નથી અહીં ફિલ્મો ઉતારી ગયા કરોડો ઘરભેગા કરી ગયા ફિલ્મોએ પ્રજાના પૂર્વગ્રહો અને અંધ આસ્થાઓને પોષ્યા સરકારની માફી લઈને પ્રજાની ગંદી બીભત્સ અને વલગર રૂચિને બહેકાવી ફિલ્મોની વાત આવે ત્યારે એક ગુજરાતી તરીકે આપણે શર્મથી માથું ઝુકાવી દઈએ એવું કામ કર્યું છે અંગ્રેજી શિક્ષણમાં આપણે છેલ્લે પાટલે બેઠા છીએ પણ ગુજરાતી સમાચાર પત્રોમાં અડધા પાના ભરીને અંગ્રેજી લિપિ અને ભાષામાં જાહેર ખબરો બે ધડાક છપાય છે બંગાળી કે મરાઠીમાં આ શક્ય છે તમારે એ ભાષાનો અનુવાદ જ આપવો પડે કહે છે કે ગુજરાતમાં બ્લડ બેંકોની પણ તકલીફ છે અહિંસાના વિચારો ચાલતા હોય ત્યાં લોહી કેમ વેચાય આપણે લોટરી ચલાવતા નથી બિન ગુજરાતી સરકારો આપણું ધન ખેંચી જાય છે આપણે ફિલ્મોમાં કરમાથી આપીએ છીએ બહારવાળા એ કન્સેશનનો લાભ લઈને અશ્લીલ માલ બનાવીને વેચી જાય છે આપણે શરાબમાં માનતા જ નથી કરોડોનું નુકસાન કરીએ છીએ સેંકડોને ઝેર પાઈએ છીએ આપણે લોહી વેચતા નથી એ કારણે કોઈ બીમાર મરી જાય તો ઇટ્સ ઓલ પ્રવાસી ઉદ્યોગમાં સમજતા નથી રજનીશ નહીં જોઈએ આરબો નહીં જોઈએ આપણે બહાર બધે જ ફરીને પૈસા આપી આવશું ક્યાં એ રેલ આવી કે લોકો ઘરબાર વિનાના થયા કે આપણે પૈસાના પોટલા લઈને દોડ્યા જ છીએ રખે રહી જઈએ આપણે ત્યાં વિનાશનું તાંડવ સર્જાય છે ત્યારે બહારવાળા ભાગ્યે જ ફરકે છે એ જાણે છે કે ગુજ્જુ પૈસાદાર છે એમનું ફોડશે આપણી યુવા પેઢીને આપણે અંગ્રેજી વિના અપંગ બનાવી દીધી આપણે વાઘ સિંહને પણ શાકાહારી બનાવી દીધા છે દૂધમાં સાકરને હલાવે એમ બધા જ આપણને હલાવી શકે છે આપણું કામ તો મીઠાશ વધારવાનું જય જય ગરવી ગુજરાત ગુજરાતની અસ્મિતાની વાત કરતા પહેલા ગુજરાતી પ્રકૃતિની ઉણપો અને ક્ષતિઓને પણ જોવી જોઈએ તેજો દ્વેષ અને ટાંગ ખેંચ શા માટે એક ગુજરાતી હોય ત્યાં બીજાને નહીં ઘુસાડે મલયાલી બંગાળી મરાઠી કે તમિલને પોતાની જાતિવાળા માટે સહાનુભૂતિ હોય છે ગાંધીએ પટેલને પ્રધાનમંત્રી થવા દીધા નહીં નહેરુને પસંદ કર્યા આખા હિન્દુસ્તાની કોંગ્રેસોએ સરદારને લગભગ સર્વાનુમતીએ પસંદ કરેલા ગાંધીએ વીટો વાપર્યો પ્રધાનમંત્રી મોરારજી હતા અને અર્થમંત્રી હિરુભાઈ હતા બંને ગુજરાતી જે હવે આપણી જિંદગીમાં તો ફરીથી થવાનું નથી છતાં પણ ગુજરાતને જરા પણ મદદ થઈ નહીં ક્યાંક ગુજરાતી નિષ્પક્ષતા પર ડાગ લાગી જાય તો ઉપર જઈને ગુજરાતી ક્યાંક કમજોર બની જાય છે આપણો દંભ આપણી જૂઠી નમ્રતા આપણી હિસાબી મનોવૃત્તિ આપણી વ્યાજ ખાધની ચિંતા આપણી વાણિયામૂછ નીચેનો સંતોષ સલામતી માટેનો આપણો તરફડાટ જોકે નવનિર્માણ આંદોલનમાં ગુજરાતી લોહી પડ્યા પછી ગુજરાતી જવાનની આંખ ફરી છે અને એક ઝડપી સામાજિક પરિવર્તન આવી રહ્યું છે એ એક સારું લક્ષણ છે ગુજરાતી ભાષામાં અંગ્રેજીની જેમ એક લચીલાપણું છે ચરોતરી કાઠિયાવાડી કચ્છી સુરતી અમદાવાદી વહોરા પારસી અનાવિલ પાટીદાર વાઘરી નાગર બધા જ પોતાનું લાક્ષણિક ગુજરાતી બોલે છે આપણને બધાને એક સૂત્રે જોડતી એ આપણી અમૂલ્ય દોલત છે એ આફ્રિકામાં બોલાય છે અમેરિકામાં બોલાય છે પાકિસ્તાનમાં બોલાય છે આખી દુનિયામાં બોલાય છે બંગાળી કે મરાઠીની જેમ એ પ્રાંતીય નથી વિશ્વ ભાષા છે જેને જે જોડણી કરવી હોય એ કરે જે વ્યાકરણ વાપરવું હોય એ વાપરે ઇંગ્લિશ હોંગકોંગ અને વેસ્ટ ઇન્ડિઝ ન્યુઝીલેન્ડ અને સ્કોટલેન્ડ અમેરિકા અને દક્ષિણ આફ્રિકા અને ભારત બધે જ જુદી બોલાય છે જુદી લખાય છે એમ જ ગુજરાતીનું છે ગુજરાતી ભાષા વ્યાકરણ શાસ્ત્રીઓએ બનાવી નથી એ પ્રજાએ જબાનથી જબાન પર બહેલાવેલી ભાષા છે ગુજરાતી ભાષા કોઈ ભાષાશાસ્ત્રીના બાપની ઈજારદારી નથી કોઈ વિવેચકની રખાત નથી કે એ કહે એમ મારે વાપરવી એ મારી માતૃભાષા છે અને પિતૃભાષા છે મારી ધરતીની અને મારી મિટ્ટીની ભાષા છે મારા દિલની અને મિજાજની ભાષા છે ગુજરાતી રંગભૂમિને સવાસો વર્ષ થઈ ગયા પણ આજે મુંબઈ પાસે ત્રણ વક્તાઓ નથી જે સરસ અંગ્રેજી હિન્દી કે મરાઠીમાં ગુજરાતી નાટક વિશે બોલી શકે બોલવામાં આપણે કમજોર છીએ એ આપણે સ્વીકારી લેવું જોઈએ આપણો કવિ કવિ સંમેલનમાં પોતાની જ કવિતા વાંચતો હોય અને એના તાંટિયા ધ્રુજતા હોય હાથમાંનો કાગળ ફડફડતો હોય એની પાસે બંગાળી મલયાલી કે ઉર્દુ વાળાની ખુલ્લા દિલી કે બુલંદી કેમ નથી આપણું અંગ્રેજી ગુજ્જુ અંગ્રેજી લાગે છે ટેલિવિઝનની જગજગાટ લાઇટો નીચે આપણો ગુજરાતી વિદ્વાન પણ અસ્વસ્થ કૃત્રિમ રમૂજી લાગે છે પેટમાં ગડગડાટ ચાલતો હોય એવું કોમિક એનું મોઢું થઈ જાય છે આપણા મુંબઈના પ્રખ્યાત સાહિત્યકારો પણ બોલવા ઉભા થાય છે ત્યારે શરીર ત્રિભંગમાં અંગડાવા માંડે છે ગરદન ભરતનાટ્યમ નર્તકીની જેમ પૂર્વ પશ્ચિમ ડોલવા લાગે છે સ્વર તોતડાય છે કાન લાલ લાલ થઈ જાય છે આંખો જલ જલી જાય છે અવાજના ઉબકા આવવા લાગે છે અને વૃદ્ધ કબૂતરો જેવો ગરગરાટ સંભળાય છે વક્તા તરીકે ગુજરાતી નિષ્ફળ ગયો છે એ હકીકત છે દિલ્હી રેડિયો પરથી ગુજરાતી સમાચાર વાંચનારાઓને આખું હિન્દુસ્તાન સાંભળે છે આખી પ્રજાને બદનામ કરે એટલી દયાજનક રીતે એ ગુજરાતી બોલે છે ગુજરાતી નાટક અને ફિલ્મમાં મરાઠી અને અન્ય ભાષીય કલાકારો ગુજરાતીનો સંહાર કરે છે અને આપણી પ્રજા પોપકોર્ન ફાંકતી ફાંકતી એ ચલાવી લે છે ટીવીમાં નાની નાની નાદાન છોકરીઓ કે પૈસાદાર બૈરા એવા ભયાનક ગુજરાતી કાર્યક્રમો રજૂ કરે છે કે મુંબઈના લાખો બિન ગુજરાતી દર્શકોને ગુજરાતી સંસ્કાર માટે નફરત થઈ ગઈ છે ગુજરાતીઓ માટે ઘૃણા પેદા કરવામાં ટીવીના પૈસાદાર બૈરાઓએ ઘણો મોટો ભાગ ભજવ્યો છે અને વીસ બાવીસ લાખ ગુજરાતીઓ ચૂપ રહી શકે છે મુંબઈના ગુજરાતી રેડિયોની ડોષીઓ આ કામ કરી શકી નથી કારણ કે સદભાગ્યે એમના કાર્યક્રમો ગુજરાતીઓ પણ સાંભળતા નથી ગુજરાતી મધ્યમાર્ગી પ્રજા છે મહાજાતિ છે કે મિની જાતિ એ ખબર નથી બોલે તેના બોર વેચાયની સાથે સાથે જ એ કહી શકે છે ન બોલ્યામાં નવ ગુણ ગરવી ગુજરાતની સાથે સાથે એ ગાંડી ગુજરાત પણ કહેવાય છે કદાચ દાજ એવો શબ્દ આ ભાષા જ આપી શકે છે દાજ એટલે લાગણી અનુકંપા પ્રેમ ચીડ ગુસ્સો દ્વેષ વેર બધું જ માનસ શાસ્ત્ર લવ હેટ જેવું કંઈક ગુજરાત માટે મને દાસ છે અને એ ઉપરના બધા જ અર્થોમાં ચિત્રલેખા પહેલી મે ઓગણીસો એસી